દાહોદમાં કોરોના મહામારી વચ્ચે કોરોના દર્દીઓના સગા સંબંધીઓ માટે આમ આદમી પાર્ટી દ્વારા શરૂ કરાયેલા સેવા કેન્દ્ર સંપન્ન કરવામાં આવ્યું। હાલમાં કોરોનાની બીજી લહેરમાં રાજ્ય સહિત દાહોદમાં પણ કોરોના સંક્રમણ વધ્યું હતું અને દાહોદની તમામ હોસ્પિટલો ફૂલ થઈ ગઈ હતી। ત્યારે આવા સંજોગોમાં અનેક સેવાભાવી સંસ્થાઓ આગળ આવી સેવાયજ્ઞમાં જોડાઈ હતી। ત્યારે દાહોદની ઝાયડસ હોસ્પિટલમાં દાખલ દર્દીઓના સગા સંબંધીઓ દિવસભર બહાર બેસી રહેતા હતા। ત્યારે દાહોદ આમ આદમી પાર્ટી દ્વારા ઝાયડસ હોસ્પિટલની બહાર આપણું સેવા કેન્દ્ર શરૂ કરી લોકોને માસ્ક, સેનિટાઈઝર, પીવાના પાણીની બોટલો અને ભોજન સહિતની સુવિધાઓ પૂરી પાડવામાં આવી હતી। ત્યારે હાલ કોરોના સંક્રમણ ઓછું થતાં હોસ્પિટલો ખાલી થાય છે, એટલે કે કોરોના મહામારીમાં રાહત થતાં આમ આદમી પાર્ટીના કાર્યકરો દ્વારા સેવા કેન્દ્રનું સમાપન કર્યું હતું। આ સેવામાં સહભાગી થનાર લોકોનું સન્માન કરી કેન્દ્રનું સમાપન કરવામાં આવ્યું હતું। આ સદીની એક ભયંકર મહામારી કોરોનાની મહામારી આવી હતી ત્યારે આશરે 42 દિવસ પહેલાં આમ આદમીના પાર્ટીના જે કાર્યકર્તાઓને એમણે વિચાર્યું કે અત્યારે લોકડાઉન પણ લાગ્યું છે, દુકાનો ખુલતી નથી અને જે ઝાયડસ હોસ્પિટલની અંદર કોવિડના જે દર્દીઓ છે એમના જે સગાવાળા છે એમનું શું, આવો એક વિચાર કરી અને એક સેવા કેન્દ્ર શરૂ કરવાનું વિચાર્યું અને એ સેવા કેન્દ્ર ઝાયડસની સામે અમે 42 દિવસ પહેલાં શરૂ કર્યું હતું। એ સેવા કેન્દ્રની અંદર જે સગા સંબંધીઓ છે દર્દીના એમને સતત પાણી મળી રહે, સેનિટાઈઝર, માસ્ક અને બે ટાઈમ જમવાનું મળી રહે એવું પૂરતું આયોજન કર્યું હતું। આ આયોજન માટે અમોને જમવાની વ્યવસ્થા સંત કૃપા સેવા મંડળ છે, જે આપણે રામરોટી કહીએ છીએ, એમના તરફથી સતત મળતું રહ્યું। બીજા પણ મિત્રો દ્વારા અમને દાન મળતું રહ્યું, પાણીની સુવિધા, સેનેટરી સુવિધા, આ માટે અમને સતત કોઈ પણ પાર્ટીનું એ રાખ્યા વગર, ઘણા મિત્રો એવા છે કે જે બીજી પાર્ટીમાં પણ છે એમનો પણ અમને સાથ સહકાર મળી રહ્યો અને એમ કહી શકાય અત્યારે રાજકારણથી પર રહી અને માનવતા માટે લોકોએ કામ કર્યું અને માનવતાનું અમે 42 સુધી સતત ધ્યાન રાખીને કામ કર્યું। અમે કોઈ આમાં મીર નથી માર્યો, પણ ભવિષ્યમાં પણ જો આવી કોઈ મહામારી આવે તે વખતે આપણે રાજકારણથી પર રહી અને આવી રીતે સેવા કરતા રહીશું તો આવી મહામારીને આપણે ચોક્કસ હરાવી શકીશું। બસ જય હિન્દ, જય ભારત।